મહેસાણા તાલુકાના નાની ધામદોડ ગામે સોમવાર મહાશિવરાત્રી નિમિત્તે એકવીસમી ફેબ્રુઆરીથી પહેલી માર્ચ સુધી શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવ લાખ રુદ્રાક્ષના સવા પંદર ફૂટ ઊંચા વિશાળ શિવલિંગના દર્શન અને અભિષેક અગિયાર કુંડી મહારુદ્ર યજ્ઞ અને શિવ મહાપુરાણ કથાની સરવાણીનો ત્રિવેણી સંગમ યોજાશે છેલ્લા પાંત્રીસ વર્ષથી રુદ્રાક્ષના સંશોધન અને અનુષ્ઠાન કરતા તેમજ રુદ્રાક્ષ શિવલિંગનો વિચાર વિશ્વમાં પહોંચાડનાર પૂજ્ય બટુભાઈ વ્યાસના સાનિધ્યમાં આ વર્ષની મહાશિવરાત્રીની બારટોલી પલસાણા રોડ પર નાની ધામધોડ ગામે આવેલ બેલી વ્યૂ સોસાયટીની પાછળના મેદાનમાં યોજાશે જેમાં નવ લાખ રુદ્રાક્ષથી બનેલા સવા પંદર ફૂટ ઊંચા શિવલિંગનું એકવીસમી ફેબ્રુઆરીના રોજ શિવભક્તો માટે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે દિવસથી દરરોજ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ પણ ભક્તો કરી શકશે દરરોજ સાંજે છ વાગ્યે રુદ્રાક્ષ મહાશિવલિંગજીની વિશેષ આરતી થશે મહાશિવરાત્રીએ શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે શાસ્ત્રો મુજબ પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવલિંગ છે અને આ લાખો રુદ્રાક્ષથી થી બનેલા મહાશિવલિંગના દર્શન અભિષેક અને પૂજન યજ્ઞ તેમજ કથાનો લાભ ભાવિક ભક્તોને મળશે સમગ્ર કાર્યક્રમ અંગે વિગત આપતા રુદ્રાક્ષ વિશેષજ્ઞ બટુકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે એકવીસમી સવારે 9:30 વાગે દામદોડ ગામ મહાદેવ મંદિર થી પોથી યાત્રા નીકળશે અને કથા સ્થળે આવશે એ પછી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાનુભાવોની હાજરીમાં મહા દર્શન માટે અનાવૃત કરવામાં આવશે દરરોજ સવારે 8:30 વાગે થી મહારુદ્ર યજ્ઞ થશે સવારે આઠ વાગ્યા થી ભક્તો મહા ના દર્શન કરી અને તેની ઉપર અભિષેક કરવાનો પાવન લાભ લઈ શકશે અને દરરોજ બે 2:30 વાગ્યા થી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થશે આમ તો આ 9 દિવસ અનુષ્ઠાન એકવીસ તારીખથી શરૂ થઈ અને મહાશિવરાત્રિ એક તારીખે છે એટલે કે સોમવારથી લઈ અને મંગળવાર સુધી નવ દિવસ સુધી સવા પંદર ફૂટના રુદ્રાક્ષેશ્વર મહાદેવનો અભિષેક અને સંધ્યા આરતી મહાઆરતી અગિયાર કુંડી મહારુદ્ર યજ્ઞ અને શિવ મહાપુરાણ કથા આ ત્રિવિધ યજ્ઞ હોમાત્મક જપાત્મક અને જ્ઞાનાત્મક અભિષેકના મહત્વ બતાવી દઉં તો અભિષેક આત્માની શુદ્ધિ કરે છે જ્ઞાનાત્મક યજ્ઞ મારા અંત મારા અંતઃકરણને શુદ્ધ કરે છે અને હોમાત્મક યજ્ઞ આ સૃષ્ટિનું જે અનિષ્ટ છે એને બાળી અને સારા વેવસ યજ્ઞના ધુમાડામાં એટલી તાકાત છે ઘી આમ તો વિજ્ઞાને પ્રસિદ્ધ કરેલી વસ્તુ એક ચમચી ઘી એક ટન ઓક્સિજન ઉત્પન્ન કરે તો અગિયાર કુંડી મહારુદ્ર યજ્ઞ મતલબ વાતાવરણની શુદ્ધિ માટે અને આત્માના કલ્યાણ માટે આવું આ ત્રિવિધ યજ્ઞ કાર્ય અને એમાંય મહાશિવરાત્રિનું મહત્ત્વ સમજાવવું તો શિવપુરાણમાં તો અદ્ભુત સ્વયં શિવ બોલ્યા છે કે આજને દિવસે હે બ્રહ્મા હે વિષ્ણુ કોઈ મારે શરણે આવશે મારું અર્ચન કરશે મારું પૂજન કરશે મારો ઉપવાસ કરશે અરે એક પુષ્પ ચઢાવશે એક બીલીપત્ર ચડાવશે કે એક લોટો પણ જો મને ચડાવશે તો એના બધા જ મનોરથ હું પૂરા કરી દઈશ આ ભગવાન શિવનું આશુતોષનું અવઢવદાનીનું વરદાન છે તો મહાશિવરાત્રિ અને આમ તો રાત્રિઓ તો ઘણી બધી આવે આપણે ત્યાં કાલરાત્રિર મહારાત્રિ મોહરાત્રિ જ દારૂણા એવું લખ્યું છે કાળરાત્રિ એટલે કે મહાકાલી કાળી ચૌદસ કાલરાત્રિર મોહરાત્રિ હોળીની રાત્રિ મોહરાત્રિ છે કાલરાત્રિ મોહરાત્રિ નવરાત્રિ માતાજીની આવે છે પણ સૌથી મોટી મહારાત્રિ એનું નામ છે શિવરાત્રિ તો એ દિવસે દરેક જીવાતમાં કોઈ પણ જીવાતમાં શિવને ચરણે જાય તો મહાદેવજી એને પોતાનો બનાવી લે છે સુરત સિટીમાં બે વખત આ પ્રોગ્રામ મોટા પાયા ઉપર એક વખત યુનિવર્સિટીની બાજુના રિયા પાર્ટી પ્લોટમાં ચાર પાંચ પાંચ સાત વર્ષ પહેલાં થયો હતો પોઈન્ટ અને એક વખત પાર્લે પોઈન્ટમાં થયો હતો એટલે સિટીમાં તો બે વખત લાભ મળ્યો છે પણ આ શિવભૂમિમાં આ આપણા ફલસાણા અને બારડોલીના આ વિસ્તારમાં પ્રથમ વખત મહાદેવજી પધાર્યા છે અને એ કલ્યાણ કરવા માટે જ આવ્યા છે આમ તો આ પાંત્રીસ વર્ષની યાત્રા પચીસ વર્ષ સુધી ધરમપુરમાં મહાદેવજી ની પૂજા અર્ચના થઈ અને દસ વર્ષથી અગિયારમું વર્ષ આ પુનઃ પાછું ગયાત્રે નાની ધામડોદ એના તાલુકો પલસાણા જિલ્લો સુરત મુકામે તારીખ એકવીસ ફેબ્રુઆરી સોમવારથી તારીખ એક માર્ચ મંગળવાર બે હજાર બાવીસ સુધી શિવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે આ મહોત્સવમાં સવા પંદર ફૂટ ઊંચા નવ લાખ રુદ્રાક્ષના શિવલિંગજી અગિયાર કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ અને ભગવાન શિવના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું છે આ કાર્યક્રમમાં બેસ્ટ પાર્ટ એ છે કે પ્રત્યેક વ્યક્તિ ભગવાન શિવનો લોટાથી અભિષેક કરી શકશે સ્પર્શ કરી શકશે દર્શનાર્થ સ્પર્શાત્ અને જાપ્યાત અહીંયા બેસીને જપ કરી શકશે અહીંયા બેસીને દર્શન કરી શકશે અહીંયા બેસીને અભિષેક કરી શકશે અને કથા શ્રવણ કરી શકશે અત્રે આયોજિત શિવ મહાપુરાણ કથામાં હું એટલે કે શિવ કથાકાર બટુકભાઈ વ્યાસ કથામૃતનું ભગવાન શિવના ગુણગાનગાશું અને નવ દિવસ માટે ભગવાન શંકરને ધ્રુવમાં રાખી ભગવાન શિવને યથામતી જાણવાનો પ્રયાસ કરીશું